જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હેલો ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ ટ્યુટોરિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અગાઉ આપણી વિડીયોમાં એક થી ઓગણપચાસ પ્રશ્નો બાળ મનો એટની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહેશે પ્રશ્ન પચાસ છે માનસિક રીતે અપંગ બાળકોનો બુદ્ધિઅંક કેટલો હોય છે જવાબ છે પચાસ થી સિત્તેર વચ્ચે પ્રશ્ન એકાવન મંદબુદ્ધિવાળા બાળકોની માનસિક આયુ કેટલા વર્ષ સુધીની હોય છે જવાબ છે સાતથી બાર વર્ષ સુધીની પ્રશ્ન બાવન જળ કે મૂર્ખ બાળકોની માનસિક વય કેટલા વર્ષ સુધીની હોય છે જવાબ છે ત્રણસિષ્ટ ત્રણથી સાત પોઈન્ટ પાંચ વર્ષ પ્રશ્ન ત્રેપન એક વિદ્યાર્થી વર્ગખંડમાં અન્ય વિદ્યાર્થીની બેગમાંથી પેન્સિલ ચોરે છે તો આ આવા બાળકો કેવા પ્રકારના છે જવાબ છે સામાજિક અને સમસ્યારૂપ બાળકો ગણવામાં આવે છે પ્રશ્ન ચોપ્પન કોઈ બાળક પોતાની જાતને નુકસાન પહોંચાડે છે તો તેનો સમાવેશ કેવા પ્રકારના બાળકોમાં કરવામાં આવે છે જવાબ છે ગુસ્સો કરનાર બાળકમાં પ્રશ્ન પંચાવન બાળકોની ગ્રહણ શક્તિ ખૂબ ઓછી હોય છે તેવા બાળકો કેવા ગણાય છે તો તેવા બાળકો મહામૂર્ખ ગણાય છે પ્રશ્ન છપ્પન બ્રેલ લિપિનો ઉપયોગ કેવા પ્રકારના બાળકો માટે થાય છે જવાબ છે માત્ર દ્રષ્ટિ કે આંશિક દ્રષ્ટિ ધરાવતા બાળકો માટે બ્રેલ લિપિનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન સત્તાવન એકસો ચાલીસ કે તેનાથી વધુ બુદ્ધિ બુદ્ધિઆંક ધરાવતા બાળકોનો સમાવેશ સમા કરી શકાય જવાબ છે એકસો ને ચાલીસથી વધુ બુદ્ધિઆંક ધરાવતા બાળકનો સમાવેશ તેજસ્વી બુદ્ધિ થાય છે ગણવામાં આવે છે પ્રશ્ન ઓગણસાઠ બે વ્યક્તિઓમાં રહેલ માનસિક ભિન્નતાનું માપન કઈ રીતે થઈ શકે છે જવાબ છે બુદ્ધિમાપન કસોટી દ્વારા પ્રશ્ન સાઠ વિશ્વની કોઈ પણ બે વ્યક્તિઓ સમાન નથી આ વિધાન શું સૂચવે છે જવાબ છે આ વ્યક્તિગત તફાવતો સૂચવે છે ભારતીય અને ચીની લોકો વચ્ચે તેમની રહેણી કહેણી ખોરાક પોશાકમાં જોવા મળતી ભિન્નતા કેવા પ્રકારની ભિન્નતા છે જવાબ છે સાંસ્કૃતિક ભિન્નતા છે પ્રશ્ન બાસઠ વ્યક્તિગત તફાવતો પાછળનું મહત્વનું જવાબદાર પરિબળ ક્યું છે જવાબ છે વંશાનુક્રમ પ્રશ્ન ત્રેસઠ વ્યક્તિગત તફાવતો સંતોષવા શિક્ષણમાં શું જોગવાઈ કરી શકાય જવાબ છે અધ્યતા કેન્દ્રી અધ્યયનની જોગવાઈ કરી શકાય પ્રશ્ન ચોસઠ પુરુષ અને સ્ત્રીમાં જોવા મળતી શારીરિક ભિન્નતા હકીકતમાં શું દર્શાવે છે જવાબ છે જાતીય વ્યક્તિગત

યુંગ પ્રશ્ન સિત્તેર સીએટી નું પૂર્ણ નામ શું છે જવાબ છે ચિલ્ડ્રન એપ્સેપ્શન ટેસ્ટ પ્રશ્ન એકોતેર અધૂરા વાક્યોની પૂર્તિ એ વ્યક્તિત્વ માપનની કયા પ્રકારની પદ્ધતિ છે જવાબ છે પ્રક્ષેપણ પ્રશ્ન બોતેર સોળ પીએફ કસોટીના પ્રણેતા કોણ હતા જવાબ છે રેમંડ કેટલ પ્રશ્ન તોતેર સહીના ડાઘાની કસોટીના રચયિતા કોણ છે જવાબ છે હરમન રોસા પ્રશ્ન બાળકો માટેની વ્યક્તિત્વ માપન કસોટી કઈ છે છે જવાબ સીએટી પ્રશ્ન પંચોતેર ટાટ એ કયા પ્રકારની વ્યક્તિત્વ માપન કસોટી છે જવાબ છે પ્રક્ષેપણ કસોટી પ્રશ્ન છોતેર આત્મકથા વ્યક્તિત્વ માપન કસોટી માટેની કયા પ્રકારની પદ્ધતિ છે જવાબ છે વ્યક્તિલક્ષી લક્ષી પ્રશ્ન સત્યોતેર સ્વકેન્દ્રીય લક્ષણ કેવા પ્રકારના વ્યક્તિત્વનું છે જવાબ છે અંતર્મુખી પ્રશ્ન ભગવદ્ ગીતામાં વ્યક્તિત્વના કયા ગુણોની ચર્ચા થઈ છે જવાબ છે રજોગુણ થમોગુણ અને સત્વગુણ પ્રશ્ન ઓગણસી ભારતીય વર્ણવ્યવસ્થા અનુસાર વ્યક્તિત્વના કેટલા પ્રકાર પડે છે જવાબ છે વ્યક્તિત્વના ચાર પ્રકાર પડે છે જવાબ છે સૈદ્ધાંતિક પ્રશ્ન એક્યાસી સૈગરના મત અનુસાર વ્યક્તિત્વના કેટલા પ્રકાર છે જવાબ છે છ પ્રકાર છે પ્રશ્ન બ્યાસી આયુર્વેદની દ્રષ્ટિએ વ્યક્તિત્વના કેટલા પ્રકાર પડે છે જવાબ છે પ્રશ્ન રાખીને વ્યક્તિત્વના પ્રકાર પાડ્યા છે પ્રશ્ન ચોર્યાસી અંતર્મુખી વ્યક્તિત્વ અને બહેરમુખી વ્યક્તિત્વ જેવા વ્યક્તિત્વના પ્રકાર પાડનાર મનોવૈજ્ઞાનિક ક્યાં છે જવાબ છે યુંગ પ્રશ્ન 85 તબીબી વિทยา સખાના પિતા તરીકે કોણ જાણીતા છે જવાબ છે હિપોક્રેટસ પ્રશ્ન 86 એરિક એરીસને વ્યક્તિત્વના સમગ્ર વિકાસને મહત્વ આપી કેટલી અવસ્થા દર્શાવી છે જવાબ છે ચાર અવસ્થા દર્શાવી છે અહીં લખતા ભૂલાઈ ગયું છે પ્રશ્ન 87 એરિક વ્યક્તિત્વના સમગ્ર વિકાસને મહત્વ આપી કેટલી અવસ્થા દર્શાવી છે વ્યક્તિત્વના સમગ્ર વિકાસને મહત્વ આપીને એરિક મુખ્ય બે અવસ્થા દર્શાવી છે આ પ્રશ્ન ધ્યાનમાં લેવાનો નથી આવતો પ્રશ્ન એઠાસ મરે નામના મનોવૈજ્ઞાનિકે કયો સિદ્ધાંત આપ્યો જવાબ છે લક્ષણવાદી સિદ્ધાંત આપ્યો પ્રશ્ન નેવ્યાસી વ્યક્તિત્વનો પ્રકારલક્ષી સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા જવાબ છે ગુજરાતમાં સંગીત અભિયોગ્યતા કસોટીના રચયિતા કોણ છે જવાબ છે દુષ્યંત શુક્લ પ્રશ્ન એકાણું જીએટીબી દ્વારા કેટલી અભિયોગ્યતાનું માપન થાય છે જવાબ છે આઠ અભિયોગ્યતાનું માપન થાય છે પ્રશ્ન બાણું જીએટીબી ના નામે પ્રચલિત કસોટી માળામાં કેટલી કસોટીઓ છે જવાબ છે બાર કસોટીઓ છે પ્રશ્ન ત્રણ મિનેશોટા મિકેનિકલ એસેમ્બલી ટેસ્ટ કયા પ્રકારની છે જવાબ છે શાબ્દિક પ્રકારની છે પ્રશ્ન ચોરાણું જીએટીબી નું પૂર્ણ નામ શું છે જવાબ છે જનરલ એપ્ટિટ્યુડ ટેસ્ટ બેટરી પ્રશ્ન પંચાણું જીએટીબી ડીએટીબી કોની માટે તૈયાર કરવામાં આવે છે જવાબ છે માધ્યમિક શાળાના બાળકો માટે તૈયાર કરવામાં આવે છે અને જીએટીબી એ મિકેનિકલ એસેમ્બલી ટેસ્ટ પ્રકારની છે પ્રશ્ન છન્નું અભિયોગ્યતા માપતી અને અમેરિકામાં તૈયાર થયેલી કસોટી કઈ છે જવાબ છે ડીએટી પ્રશ્ન સત્તાણું વ્યવસાયિક પસંદગી વખતે સાનું માપન કરવાનું અગત્યનું છે જવાબ છે અભિયોગ્યતા પ્રશ્ન અઠાણું કારકોની અભિયોગ્યતા કસોટી સાનું માપન કરે છે જવાબ છે શબ્દો અને આંકડાની ઝડપ અને ચોકસાઈનું માપન કરે છે પ્રશ્ન કેટલા પેટા કસોટીનો સમાવેશ કરવામાં આવ્યો છે જવાબ છે આઠ પેટા કસોટીનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રશ્ન સો હાથની પકડની મજબૂતાઈ માપવા માટે કઈ કસોટીનો ઉપયોગ થાય છે જવાબ છે ચેષ્ટાત્મક કસોટી અને હસ્તકૌશલ્ય કસોટીનો ઉપયોગ થાય છે તો મિત્રો આ તાજના આપણા બાળ મનોવિજ્ઞાનના સો પ્રશ્નો જે તમને ટેટાટ અને એસ્ટાર્ટની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહેશે તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો અમારો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ